શ્રી ડાંગ જિલ્લાના ભગતોના પારંપરિક જડીબુટ્ટીઓના ધ્યાન સંકલિત કરીને વિજ્ઞાનની સહાયતાથી પ્રમાણિત કરવામાં આવી રહ્યા છે. જ્ઞાનસાગર સન્માનથી શ્રી જાનુભાઈ ઠાકરે, સૌપ્રથમ શ્રી જાનુભાઈ ઠાકરેને જ્ઞાનસાગર સન્માન એનાયત કરવામાં આવી રહ્યું છે. જાનુભાઈ ઠાકરે સૌપ્રથમ. જ્ઞાનસાગર સન્માન શ્રી જાનુભાઈ ઠાકરેને. ડિજિટલ લાઇબ્રેરી બનાવવામાં આવી છે. આ એક રાષ્ટ્રીય ગૌરવની પ્રતીક છે. જે ભગતોના જનકલ્યાણ કામે તેઓ ડાંગ દરબારમાં આજના સમારંભમાં એઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે. જ્ઞાન સરિતા સન્માન માટે શ્રી મંગુભાઈ ભોયેનું અત્રેથી જ્ઞાન સરિતા સન્માન કરવામાં આવી રહ્યું છે. શ્રી સેતુ સન્માન કરવામાં આવી રહ્યું છે મહામહિમ રાજ્યપાલશ્રીના હસ્તે. જ્ઞાનકુંડ સન્માન શ્રી ગંગારામભાઈ મંગુભાઈ ભોયેનું જ્ઞાનકુંડ સન્માન કરવામાં આવી રહ્યું છે. શ્રી રોહિતદાસ મંગુભાઈ ભોયેનું જ્ઞાનકુંડ સન્માન કરવામાં આવશે. જ્ઞાનકુંડ સન્માન રોહિતભાઈ મંગુભાઈ ભોયે. ત્યારબાદ સૈજુભાઈ જૈનુભાઈ ઠાકરેનું જ્ઞાનકુંડ સન્માન. જ્ઞાનકુંડ સન્માન સૈજુભાઈ જાનુભાઈ ઠાકરે. ત્યારબાદ ભૈજુભાઈ જાનુભાઈ ઠાકરેનું જ્ઞાનકુંડ સન્માન. જ્ઞાનકુંડ સન્માન ભૈજુભાઈ જાનુભાઈ ઠાકરે. અને છેલ્લે આઠમા પ્રતિનિધિ એવા શ્રી રામજભાઈ સંપતભાઈ ગાવિતનું જ્ઞાનકુંડ સન્માન અત્રેથી કરવામાં આવી રહ્યું છે. અભુંકા હર્બલ એક સામાજિક ઉપક્રમ છે અને એના મારફતે આ સન્માન મહામહિમ રાજ્યપાલ મહોદયના હસ્તે અત્રેથી કરવામાં આવ્યું. તાળીઓના ગરગાટ સાથે આપણે એને વધાવી દઈએ.